गतिर्विद्यते चान्या त्वमेव शरणं मम पापंके निमग्नोऽस्मि त्राहि मां मधुसूदन। साई ग्रुप मीडिया हाउस नवसारी धर्म दर्शन में आप सर्व ने 15मा दिवसे आ 15मा दिवस की कथा श्रवण करवा माटे आवकारीए छीए। गई काले 14मा अध्याय में आपणे जे राजानी वात सांभळी ते राजा 4000 वर्ष तप करिया त्यारे भगवाने तेने दर्शन दीधा अने ते राजानी साथे भगवाननी शुं चर्चा थई ते विषे आपणे आजना 15मा अध्यायमां એમનો જવાબ બધી વાતો સાંભળીશું। પુરુષોત્તમ માસ મહાત્મ્ય અધ્યાય 15મો સુદેવને મળેલું વરદાન। શ્રી નારાયણ ઉવાચ તતસ્તુષ્ટવા તમ દેવમ શ્રીકૃષ્ણમ ભક્તવત્સલમ બદ્ધાંજલિ પુટો ભૂત્વા સુદેવો ગદગાદાક્ષરમ। શ્રી નારાયણ કહ્યું કે હે નારદ, ત્યાર પછી તે સુદેવ બ્રાહ્મણ હાથ જોડી ગદગદ વાણીએ ભક્તવત્સલ ભગવાન શ્રી કૃષ્ણને પ્રાર્થના કરવા લાગ્યો, હે દેવોના દેવ, હે સર્વેશ્વર, હે ત્રૈલોક્યને અભય આપનારા, આપને નમસ્કાર, હું આપને શરણે આવ્યો છું, હે શરણ આવેલા પર પ્રેમ ધરાવનારા, આપ મારું રક્ષણ કરો, કારણ કે આપ ભક્ત ઉપર આવેલા ભયને દૂર કરનારા છો, આપ જય સ્વરૂપ હોવાથી સદા ભક્તનો જય કરાવો છો, તેથી આપ જયના અધિપતિ તથા કારણરૂપ મનાયા છો અને સમસ્ત વિશ્વમાં વ્યાપક હોવાથી સમગ્ર જગતના આધારરૂપ છો, તેથી વિશ્વોત્પત્તિના કારણ મહત્તત્વના પણ કારણરૂપ છો, આપ એકલા દિવ્ય સ્વરૂપે સમગ્ર વિશ્વનું રક્ષણ તથા પ્રલયકાળે વિશ્વરૂપી પાંજરાનો પલકમાં સંહાર કરી વિશ્વોત્પત્તિરૂપ ફળના બીજ આધાર તથા મૂળરૂપ બની વિશ્વને અધિકાર પરત્વે ચતુર્વિધ પુરુષાર્થરૂપી ઉત્તમ કનિષ્ઠ ફળ આપો છો, તેજ સ્વરૂપ હોવાથી તેજસ્વીઓમાં પણ ઉત્તમ આપ આપના ભક્તોને તેજ આપો છો, એવા ગરીબ પર દયા કરનારા શ્રી કૃષ્ણ વિષ્ણુ વાસુદેવ પરમાત્માને હું નમસ્કાર કરું છું, હે પ્રભુ, બ્રહ્માદિક દેવતાઓ પણ આપની પૂરેપૂરી સ્તુતિ કરવા સમર્થ થઈ શકતા નથી, તો અલ્પ બુદ્ધિવાળો હું મૂઢ માણસ ક્યાંથી સમર્થ થઈ શકું, અતિ દુઃખી હીન આ તમારા ભક્તને જો આપ છોડી દેશો તો આપનું લોકમાં કે લોક બંધુ પણ વિખ્યાત છે તે ફોકટ ગણાશે। વાલ્મીકી ઋષિએ દ્રઢ ધનવા રાજાને કહ્યું કે હે રાજા, એ પ્રમાણે તું ગયે જન્મે સુદેવ બ્રાહ્મણ હરિ પરમાત્માની સ્તુતિ કરી તેની સામે બે હાથ જોડીને ઉભો રહ્યો ત્યારે શ્રી હરિ ભગવાન તેનું વાક્ય સાંભળી મેઘ સમાન ગંભીર વાણીથી તેને કહેવા લાગ્યા। શ્રી હરિએ કહ્યું, હે વત્સ, તેં જે તપ કર્યું તે તારું ઉત્તમ સાધન થયું, માટે મહાબુદ્ધિમાન તપોધન તું કયું વરદાન ઈચ્છે છે તે મને કહે, હું તારા તપથી અત્યંત સંતુષ્ટ થયો છું, તેથી તે વરદાન તને અવશ્ય આપીશ,
કારણ કે તારા જેવું આવું મોટું તપ પૂર્વે કોઈએ પણ કર્યું નથી. એવું ભગવાનનું મધુર વચન સાંભળી સુદેવ બ્રાહ્મણ બોલ્યો, હે નાથ, આપ જો મારા ઉપર પ્રસન્ન થયા હો તો મને સત પુત્ર આપો. કારણ કે હે હરે, પુત્ર વગરનો સૂનો ગૃહસ્થાશ્રમ મને રૂચતો નથી. એ પ્રમાણે વિપ્રનું વચન સાંભળી શ્રી હરિ પરમાત્મા તેને નીચે પ્રમાણે કહેવા લાગ્યા. શ્રી હરિએ કહ્યું, હે વત્સ, પુત્ર સિવાય બીજું બધું નહીં દેવા યોગ્ય હશે તે પણ હું તને આપીશ. કારણ કે વિધાતાએ તારા કર્મમાં પુત્રનું સુખ લખેલું નથી. મેં તારા કપાળમાં લખેલા બધા અક્ષરો વાંચી જોયા અને તેમાં તને 7 જન્મ સુધી પુત્રનું સુખ નથી. એ પ્રમાણે વજ્રનો ઘા લાગે તેવું કઠોર હરિનું વચન સાંભળી જેમ જળમૂળમાંથી ઉખડી ગયેલો વૃક્ષ પૃથ્વી ઉપર પડી જાય તેમ તે બ્રાહ્મણ મૂર્છા ખાઈને એકદમ પૃથ્વી ઉપર પડી ગયો. એ પ્રમાણે મૂર્છા ખાઈને પડેલા પોતાના પતિને જોઈ તેની સ્ત્રી પણ અત્યંત દુઃખી થઈ. પુત્રની આશાથી શૂન્ય થયેલા પોતાના પતિને જોતી તે રડવા લાગી. પાછળથી ધૈર્ય ધારણ કરી તે પડેલા પતિને કહેવા લાગી, હે નાથ, ઉઠો ઉઠો, તમે મારું વચન કેમ યાદ કરતા નથી? વિધાતાએ જે માણસના લલાટમાં જે જે સુખ દુઃખ લખેલા હોય તેને જ માણસ ભોગવે છે, તેમાં લક્ષ્મીના નાથ શું કરે? અભાગી માણસે કરેલો ઉદ્યોગ મરણ પથારીએ પડેલા માણસને ઔષધની માફક વ્યર્થ થાય છે. જેનું ભાગ્ય અવળું હોય છે તેના બધા પ્રયત્નો નકામા જાય છે. સર્વ વેદોમાં યજ્ઞ, દાન, તપ, સત્ય તથા વ્રત કરતા હરિનું સેવન અધિક કહેલું છે અને તેનાથી પણ ભાગ્ય બળને અધિક શ્રેષ્ઠ કહેલું છે. એટલા માટે હે ભૂદેવ, બધા પરથી વિશ્વાસ ઉઠાવી આપ કેવળ નસીબ પર આધાર રાખી ઉઠો, એમાં હરિ સેવન કંઈ કામ લાગવાનું નથી. એવી રીતે તે ગૌતમીનું તીવ્ર શોકવાળું વચન સાંભળી જેના રોમાંચ રૂવાટા ઊભા થયા છે એવો ગરુડ વિષ્ણુને કહેવા લાગ્યો. ગરુડે કહ્યું કે હે મહારાજ, શોક સાગરમાં ડૂબેલી આ બ્રાહ્મણી તથા નેત્રમાંથી નીકળતા આંસુઓની ધારા વડે આકુળ વ્યાકુળ આ બ્રાહ્મણને તમે જુઓ. તે દયા સિંધુ આ ભક્તોના દુઃખને સહન નહીં કરનારા કહેવાઓ છો, તો આજ આપની દયા ક્યાં ગઈ? અરે, આપ સદા બ્રહ્મનિષ્ઠના દેવ કહેવાઓ છો, તો હાલમાં આપનો ધર્મ ક્યાં ગયો? પ્રભુ, આપના ભક્તના હાથમાં તો 4 પ્રકારની મુક્તિ રહેલી છે. તમારા ભક્તોની પાસે હાથ જોડીને 8 સિદ્ધિઓ દાસી થઈને ઊભી રહેલી હોય તો પણ તે ભક્તિ છોડીને તેઓની ઈચ્છા કરતા નથી. તમારા આરાધનનું મહાત્મ્ય બધે ઠેકાણે એ પ્રમાણે પ્રખ્યાત થયેલું છે, તો હે પ્રભુ, આ બ્રાહ્મણની પુત્ર ઈચ્છા પૂરી કરવામાં આપને કયો પરિશ્રમ પડવાનો હતો? જે માણસ હાથી આપે છે તેને અંકુશ આપતા કંઈ પરિશ્રમ પડતો નથી, તેમ છતાં જો આ બ્રાહ્મણને પુત્ર નહીં આપો તો પછીથી કોઈ આપના ચરણારવિંદનું સેવન કરશે નહીં. આ ઉપરથી જે પુરુષના નસીબમાં હોય તે જ થાય છે, એવું જો લોકોમાં સિદ્ધ થશે તો પછી તમારી ભક્તિ નાશ થશે. કરવા યોગ્ય તથા નહીં કરવા યોગ્ય કાર્યમાં આપનું સામર્થ્ય જગતમાં સર્વત્ર પ્રસિદ્ધ થયેલું છે, તે પણ જો આ બ્રાહ્મણને પુત્ર ન આપો તો નષ્ટ થશે. એટલા માટે ગમે તેમ કરી આ બ્રાહ્મણને પુત્ર આપો. પૂર્વે સુદામાજી આપનું આરાધન કરી ઉત્તમ વૈભવ પામ્યા હતા. શાંદીપની ઋષિએ પણ આપની કૃપા વડે પોતાના મરેલા પુત્રને પાછો મેળવ્યો.
તેથી તે બંને પતિ પત્ની આપને શરણે આવેલા હતા. શ્રી નારાયણે કહ્યું કે હે નારદ, ગરુડજીનું વચન સાંભળી વિષ્ણુ ભગવાન અમૃત તુલ્ય મધુર વચન તેને કહેવા લાગ્યા કે હે ગરુડ, જો તારી એવી ઈચ્છા છે તો તું તેને એક પુત્ર આપી તેનો મનોરથ જલ્દી પૂરો કર. એ પ્રમાણે પોતાને અનુકૂળ પડતું ભગવાનનું વચન સાંભળીને ગરુડજી એકદમ સુખી થયા અને તેણે અત્યંત દુઃખી થયેલા અંતઃકરણવાળા તે બ્રાહ્મણને એક સુંદર પુત્ર આપ્યો. એતે શ્રી બૃહદ નારદીય પુરાણે પુરુષોત્તમ મહાત્મ્યએ શ્રી નારાયણ નારદ સંવાદે દ્રઢધનવોપાખ્યાયેન સુદેવ વરપ્રદાનમ નામ પંચદશો અધ્યાય. કૃષ્ણચંદ્ર ભગવાન કી જય.